જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓના ભાવમાં એક બાદ એક કમરતોડ વધારો થઈ રહ્યો છે. પહેલા પેટ્રોલ, પછી શાકભાજી, ત્યારબાદ દૂધ અને હવે ખાદ્ય તેલોના ભાવમાં પણ ભડકો થતા ગૃહિણીઓને ઘર કેવી રીતે ચલાવવું તે સવાલ મૂંઝવી રહ્યો છે. ગુજરાતમાં ખાદ્ય તેલોના ભડકે બળતા ભાવમાં માત્ર એક મહિનામાં અધધ વધારો થયો. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં 120 થી 320 રૂપિયા સુધીનો ભાવ વધારો માત્ર એક જ માસમાં થયો છે. સરકાર આ દિશામાં ભાવ અંકુશમાં લાવે તેવી માંગ ગૃહિણીઓ કરી રહી છે. તો બીજી તરફ તેલ માફિયાઓની નફાખોરીના કારણે આ ભાવ વધારો થયો હોવાનું બજારના સૂત્રો માની રહ્યા છે. મહત્વનું છે કે પામતેલની આડમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે. વાસ્તવમાં આ બંને તેલને આયાત નિકાસ સાથે કોઈ ખાસ લેવા દેવા નથી. ગુજરાતમાં ખાદ્ય તેલોમાં સૌથી વધુ વપરાશ સનફ્લાવર અને કપાસિયા તેલનો થાય છે, જ્યારે સિંગતેલ, પામતેલ અને મકાઈના તેલનો ખાવામાં ઉપયોગ કરનારો વર્ગ સીમિત છે. ગરીબથી લઈ અમીર સુધી જે ચીજવસ્તુઓનો દૈનિક વપરાશમાં ઉપયોગ થતો હોય તેવી તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે સિંગતેલ કે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓના બજેટમાં પણ અસર થઈ રહી છે. આપણી સાથે કેટલીક ગૃહિણીઓ જોડાયેલી છે, એમની સાથે વાત કરીશું. પહેલાં દૂધનો ભાવ, શાકભાજીનો ભાવ, હવે તેલના ભાવમાં પણ વધારો થયો છે. ઘર ચલાવવામાં કેટલી તકલીફો પડી રહી છે? અત્યારે તો તેલ, સિંગતેલના ડબ્બાના ભાવ અત્યારે 2000 અને કપાસિયા જવો તો તમે અત્યારે 1600 રૂપિયા ઉપર ભાવ જઈ રહ્યા છે. ત્યારે દૂધ, કઠોળ, શાકભાજી બધાના ભાવ અત્યારે આસમાન છે. તો સામાન્ય જે પબ્લિક છે એને બહુ તકલીફ પડી રહી છે, અને એમને ઘર ચલાવવામાં મતલબ જે બજેટ આપણું હોય એના ઓવર થઈ જાય છે. માંડ લોકો ઘર ચલાવતા હોય છે. જે રીતે શાકભાજી અને દૂધના ભાવ બાદ આજે તેલનો ભાવ પણ વધી ગયો છે, તેલનો લગભગ બધી જ સામગ્રી બનાવવા માટે ઉપયોગ લેવાતો હોય છે, કેટલી ઘર ચલાવવામાં કેટલી તકલીફો પડી રહી છે? આજે તેલમાં ને એમાં જે ભાવ વધી રહ્યા છે એ ખૂબ અશક્ય છે, વધારે પડતું છે. એમ જે 1200-1500 ભાવ હતો એની જગ્યાએ ઓલરેડી વધારે જ થઈ ગયો છે. આજે કઠોળમાં બી અડદની દાળને કોઈપણ દાળના ભાવ વધી જ ગયા છે, દૂધે પણ વધી ગયું છે. જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને જાણવાનો પ્રયત્ન કરીશું. હજી પણ કેટલીક ગૃહિણીઓ સાથે જોડાયેલી છે, એમની સાથે વાત કરીશું. જે ભાવ વધારો થઈ રહ્યો છે એને લઈને તમારા ઘરનું બજેટ કેટલું ખોરવાઈ રહ્યું છે? અમારા ઘરનું બજેટ અડધો અડધ ખોરવાઈ રહ્યું છે, અને જે અમે અમારી જાતે ઘર ચલાવતા હોઈએ અને ઘણી તકલીફ પડે છે. એક કમાનાર હોય, 10 ખાનાર હોય અને આટલો બધો બધી જ ચીજ વસ્તુમાં, જીવન જરૂરિયાતની બધી જ વસ્તુમાં ભાવ વધતા જાય છે, તો એને કાબૂમાં લાવવા સરકારે પ્રયત્ન કરવો જોઈએ. અચ્છા, જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે સરકારે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ જેના કારણે આ જે ભાવ વધારો છે તે નિયંત્રણમાં આવી શકે? નિયંત્રણમાં એ આવવું જોઈએ કે અત્યારે જે વધારો થઈ રહ્યો છે એમાં સરકારે મોંઘવારી ઓછી કરવી જોઈએ. સરકારે ઓલરેડી અત્યારે શાકભાજીમાં છે, તે તેલમાં છે, કઠોળમાં છે, એમાં ભાવ વધી રહ્યા છે. અત્યારે તેલમાં છે તો સરકાર આપણે એનું લેવું જોઈએ, કાયદા લેવા જોઈએ સરકારે અત્યારે. કેમ કે અત્યારે જે મધ્યમ વર્ગમાં 10000માં ઘર ચલાવતું હોય, અત્યારે 2000નો ડબ્બો આવતો હોય અત્યારે, આપણે એમના પગલાં લેવા જોઈએ સરકારે. તમને એવું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા જે ભાવથી મળતું હોય એના કરતાં જે દલાલો છે એમને એમની પાસે સંગ્રહ કરી રાખવાના કારણે આ ભાવ વધારો વધી રહ્યો છે? અશક્ય. હા, સાચી વાત છે, એ છે, સાચી જ વાત છે. એ લોકોના હિસાબે જ વધારે થાય છે બધું. સરકાર જે રીતે કહી શકાય કે જે પહેલાં દૂધનો ભાવ, ત્યારબાદ શાકભાજીનો ભાવ, હવે ને જે ખાદ્ય તેલ છે તેના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેના કારણે અમદાવાદની ગૃહિણીઓ છે કે જેમનું બજેટ ખોરવાઈ રહ્યું છે, સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ ગૃહિણીઓ માંગ કરી રહી છે. કેમેરા પર્સન જીતેન્દ્ર પટેલ સાથે અંજલિ દવે, TV9 અમદાવાદ.